થોડા સમય પછી ઈસુ તેમના શિષ્યોની સાથે નાઇન નામના નગરમાં આવ્યા. લોકોનો મોટો સમુદાય પણ તેમની સાથે હતો. તેઓ નગરના દરવાજે પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે એક જુવાનના મૃતદેહને લોકો લઈ જતા હતા. તે એક વિધવાનો એકનો એક પુત્ર હતો. ગામના ઘણા લોકો આ દફનવિધિમાં જોડાયા હતા. પ્રભુએ તે સ્ત્રીને જોઈ ત્યારે તેમનું હૃદય અનુકંપાથી ઉભરાઈ આવ્યું. તેમણે કહ્યું, રડીશ નહીં. તે શબ વાહિની પાસે ગયા અને તેને અડક્યા, એટલે ઊંચકનારાઓ ઊભા રહ્યા. ઈસુ બોલ્યા, જુવાન, હું તને કહું છું કે સજીવન થા. ત્યારે તે જુવાન બેઠો થયો અને આજુબાજુ ઉભેલા લોકો સાથે વાતો કરવા લાગ્યો. ઈસુએ તેને તેની માતાને સોંપ્યો. લોકોમાં ભયની લાગણી ફેલાઈ ગઈ. આશ્ચર્ય પામીને ઈશ્વરની સ્તુતિ કરતા તેઓ કહેવા લાગ્યા, આપણે મધ્યે એક મહાન પ્રબોધક ઊભા થયા છે. સાચે જ ઈશ્વરે પોતાના લોકો પર કૃપા કરી છે. ઈસુએ કરેલા આ ચમત્કારના સમાચાર યહૂદિયાના ખૂણે ખૂણે અને આસપાસના પ્રદેશોમાં ફેલાઈ ગયા.